Remix DJ de Lucas Mel. સ્વાર્થી માણસને મળવું નથી. કવિએ નજર કરી મોરલાને, કીધું મોરલો ખડા કરીને બેઠો હતો, મોરલા તારે મળવું છે. મોરલો કે મારા જેવો મધુરો ટવકો કરતા આ માણસને ક્યાં આવડે છે, એની બાયડીને આંખો દેખી જતો હોય. મારે ઘરે તો રોજ નૃત્યના કાર્યક્રમો હોય છે, મારે નથી મળવું. સસલાને કીધું તારે માનવ જાતને મળવું છે. સસલું કે હું કોઈ શેમ્પૂથી નાવા જાતું નથી, પણ મને ખોળામાં તો બેસાડો, મારી ચોખ્ખાઈ કેવી છે. આવી ચોખ્ખાઈ માણસની નથી, આ તંતિંદીથી નાતો નથી, મારે નથી મળવું એને. પછી નજર કરી કૂતરા ઉપર. કવિએ કીધું કૂતરાને કે તારે મળવું છે માણસને. કૂતરો કે મારે નથી મળવું. આ માણસમાં વફાદારી જ ક્યાં છે, મને તો અડધો રોટલો નાખે ને તો બંગલાનું ધ્યાન રાખું આખી રાત, કોઈને ઘરવા ન દઉં. કવિ મૂંઝાણા. કવિએ નજર કરી, આમ કવિએ નજર કરી તો વાંદરો બેઠો હતો. વાંદરાને કે તારે મળવું છે. વાંદરો કે મારે સમગ્ર માનવ જાત માટે પોલીસ કેસ કરવો. કાં તો કે વાંદરા છાપ મંજન બહાર પાડે છે મારો ફોટો મૂકીને. મને કોઈ દી તમે મંજન કરતો જોયો? વાતે સાચી છે ને, વાંદરો કોઈ દી મંજન કરતો જ નથી. મારે પોલીસ કેસ કરવો છે. આમ જ્યાં વાઘ ને બકરી ઊભા થાય કે પોલીસ કેસમાં અમારું નામ લખજો. કાં તો કે વાઘ બકરી ચા બહાર પાડે છે, અમે કોઈ ખેતલા આપવાની હોટલે ચા પીવા ગયા છીએ. કવિ વિચારમાં પડી ગયા. હાથીને છેલ્લે પૂછી લીધું, ભાઈ તારે મળવું છે. હાથી કે અમારી નાઇતમાંથી અમારી ઘરવાળી હાથણી કોઈ દી રેલવેના પાટા હેઠે કપાઈ ગઈ. આ તો ગમે ત્યારે કપાઈ જાય, આનું કાંઈ નક્કી નહીં, અમારે મળવું નથી. ત્યારે કવિએ કાગળ અને પેન લઈ અને લખ્યું કે પશુ કી પનિયા બની, નરકા કછુ ન હોત, નર એસી કરણી કરે તો નર નારાયણ હોત. હે એમ આ ભારતની ભૂમિ છે, એ સંતોની ભૂમિ છે, અને સંત શબ્દ બહુ વિચારવા જેવો છે. માથેથી મીંડું કાઢી નાખો એટલે ક્ષત્રિય, ભગવા કપડાં જ પહેર્યા હોય એ જ સંત હોય એવું ન હોય, સફારી સૂટમાં એ સંત હોય. હે એમ શિક્ષણની એક જબરજસ્ત પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે. ત્યારે એક કસુમીનો રંગ સંભળાવીને મારે મારા કાર્યક્રમને પૂરો કરવો છે. બેનો એ મારી યારે ગાવાનું છે. ઓ રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસું બીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસું બીનો રંગ. અભિજનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસું બીનો રંગ, ઓ રાજ રાજ પીધો કસું બીનો રંગ. અભિ ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસું બીનો રંગ, હો રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસું બીનો રંગ. બહેની ના કંઠે તરતા લડડામાં ઘોળ્યો કસું બીનો રંગ, ઓ રાજ રાજ ઘોળ્યો કસું બીનો રંગ. એ વિવાહની દિલદારાની પગની મેંદી પરથી ચૂમ્યો કસું બીનો રંગ, ઓ રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસું બીનો રંગ. એ વખોણી ગોળી 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 પ્યાલા ભરિયા રંગીલા તમે લેજો કસું બીનો રંગ, ઓ રાજ રાજ લેજો કસું બીનો રંગ. દોરવા દેખીને ડર્યા કિલા તમે પીજો કસું બીનો રંગ, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ કસું બીનો રંગ. અભિજનની ના
અભિજન નીના અયા મા પોઢંતા પોઢંતા પીધો કસુમી નો રંગ ઓ રાજ રાજ પીધો કસુમી નો રંગ ભોળા દાવણ કેરી દારાય દારાય પામ્યો કસુમી નો રંગ રંગ રાજ મને લાગ્યો રાજ રાજ બોલો ભારત માતા કી જય. તમે ભાવ અને પ્રેમપૂર્વક 15-20 મિનિટ કાર્યક્રમ સાંભળ્યો બદલ ધન્યવાદ. હવે કાર્યક્રમનો દોર આગળ વધી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર સર. ખરેખર આવો એક સરસ મજાનો લાવો આપણને મળ્યો તે બદલ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સર એના કિંમતી સમયમાંથી આપણને થોડોક સમય આપ્યો, ખરેખર તો એમના ખૂબ ખૂબ આભાર કહેવાય. અને હજી કાર્યક્રમ આપણો ચાલુ જ છે. આટલી બધી ઓડિયન્સ, સ્ટુડન્ટ્સ અને તેમના પેરેન્ટ્સને જોઈને મને ખરેખર બહુ ઉત્સાહ થાય છે. તો એક ઉત્સાહસભર હું બધાને વિનંતી કરું છું કે કાર્યક્રમ પૂરો થયે બધાએ જમીને જવાનું છે. કોઈ પણ વાલી જમ્યા વગર નહીં જાય, જમવાની વ્યવસ્થા છે. અને હજી દેવાનંદ આવી રહ્યો છે. ખરેખર પહેલાંના જમાનાનો જે હીરો હતો આપણો, જે ખરેખર અત્યારે ક્યાં જોવા મળે છે, પણ પોપ્યુલર સ્કૂલે પહેલાંના જમાનાના એક કલાકારને અહીંયા આપણે બોલાવવાનો છે. હજી એના પછી પણ અમિતાભ બચ્ચન, નામ તો સુનાય હોગા, વિજય દિનાના ચૌહાણ, હજી તેની એન્ટ્રી બાકી છે. અને આ એકવાર નહીં આવે, હજી 3-3 વાર બીજા કલાકાર પણ છે. તો આવો ને આવો, તમારો સાથ રહેશે તો સોનામાં સુગંધ ભળે તેવો આ કાર્યક્રમ બની જશે. અને ટેકનિકલ ખામીના હિસાબે 2 મિનિટ આપણે વિરામ રાખીએ છીએ, કેમ કે ટેકનિકલ ફોલ્ટ છે તો કોઈ પોતાનું સ્થાન છોડશે નહીં. 2 જ મિનિટમાં ફરીથી આપણો કાર્યક્રમની શરૂઆત કરશું. 2 જ મિનિટ બસ, ટેકનિકલ પ્રોબ્લેમ હતો, સોલ્યુશન 2 જ મિનિટમાં આવી ગયો. ખરેખર સારા કાર્યો હોય ને એમાં કંઈક ખામી આવે તો જ ખ્યાલ આવે કે સારો કાર્યક્રમ હવે થઈ રહ્યો છે. તો એના માટે એક જોરદાર તાળીયા. સરસ. તો હવે આવી રહ્યો છે દેવાનંદ, જેના સોંગ છે જોની મેરા નામ. केवल इतना बता दीजिए कि आप हमसे प्यार तो करती हैं ना? नहीं. थोड़ा भी नहीं? नहीं. झूठा भी नहीं? नहीं नहीं नहीं. पल भर के लिए कोई हमें प्यार कर ले, झूठा ही सही. पल भर के लिए कोई हमें प्यार कर ले, झूठा ही सही. 2 दिन के लिए कोई इकरार कर ले, 2 दिन के लिए कोई इकरार कर ले, झूठा ही सही. पल भर के लिए कोई हमें प्यार कर ले, झूठा ही सही. Thank you.
हमने बहुत तुझको छुप छुप के देखा, हमने बहुत तुझको छुप छुप के देखा, दिल पे खींची है तेरे काजल की रेखा, काजल की रेखा बनी लक्ष्मण की रेखा, हो काजल की रेखा बनी लक्ष्मण की रेखा, राम में क्यों तूने रावण को देखा, राम में क्यों तूने रावण को देखा, खड़े खिड़की पे कर ले झूठा ही सही, पल भर के लिए कोई हमें प्यार कर ले झूठा ही सही। हीरे से जड़े तेरे नैन बड़े, जिस दिन से लड़े तेरे दर पे पड़े, हीरे से जड़े तेरे नैन बड़े, जिस दिन से लड़े तेरे दर पे पड़े, सुन सुन कर तेरी नहीं नहीं जान अपनी निकल जाए ये न कहीं, जरा हाँ कह दे मेरी जान कह दे, मेरी जान कह दे जरा हाँ कह दे, जब रैन पड़े नहीं चैन पड़े, नहीं चैन पड़े जब रैन पड़े, माना तू सारे हसीनों से हंसी है, माना तू सारे हसीनों से हंसी है, अपनी भी सूरत बुरी तो नहीं है, अपनी भी सूरत बुरी तो नहीं है, कभी तू भी हो कभी तू भी हमारा दीदार कर ले झूठा ही सही, पल भर के लिए कोई हमें प्यार कर ले झूठा ही सही। पल भर के प्यार पे निसार सारा जीवन, पल भर के प्यार पे निसार सारा जीवन, हम वो नहीं जो छोड़ दे तेरा दामन, अपने होठों की हंसी हम तुझको देंगे, अपने होठों की हंसी हम तुझको देंगे, आंसू तेरे अपनी आंखों में लेंगे, आंसू तेरे अपनी आंखों में लेंगे, तू हमारी वफा का एतबार कर ले, तू हमारी वफा का एतबार कर ले झूठा ही सही, पल भर के लिए कोई हमें प्यार कर ले, पल भर के लिए कोई हमें प्यार कर ले। હલો, હા, ખૂબ ખૂબ ધન્યવાદ દેવાનંદજીને. હવે આપણે એક એવા કલાકારને નિહાળવાનો છે કે જેના ડાયલોગ ખરેખર બધાને યાદ હોય. મેં આજ ભી જહાં સે ખડા હોતા હું લાઈન વહીં સે શરૂ હોતી હે, મેરે પીછે તો કોઈ નહીં, લેકિન બોલીવુડ શહેનશાહ કે લીએ 35 સાલ સે સભી લાઈન મેં ખડે હે. અમિતાભ બચ્ચન ની ઉંમર છે 68 વર્ષ, લેકિન વો આજ ભી બોલ રહે હે બુઢ્ઢા હોગા તેરા બાપ. તો આ અમિતાભ બચ્ચનને નિહાળવા માટે તૈયાર છો ને તમે? વાહ, શું તમારો રિસ્પોન્સ છે!
તો નિહાળીએ અમિતાભ બચ્ચન. થોડી થોડી સીના દોરી, થોડી થોડી માથા ભોળી, થોડા એક્શન થોડા જેક્શન, બુડ્ઢા હોગા તેરા બાપ. થોડે સારે નિયમ તોડે, થોડે થોડે સર ભી ફોડે, જુએ બનકે દુશ્મન દોડે, બુડ્ઢા હોગા તેરા બાપ. સોચ સમજ કે જરા સામને દુઆ, સોચ સમજ કે જરા તેવર દિખા, સોચ સમજ કે જરા ક્વેશ્ચન પૂછ, દે દુ ના મુઠ્ઠી સે જવાબ, અબે બુઢ્ઢા હોગા તેરા બાપ. કિતના હૈ સુના કહા મેરે બારે મે યહાં વહાં, કહેને વાલે એરો ગેરો ને, મગર મુઝકો હૈ જાનના કહાં. સીધોં સે સીધા સાદા, લુચ્છોં સે દેર જ્યાદા, આજકલ કે કચ્ચે બચ્ચો ને, મગર મુઝ પે હૈ જાનના કહાં. ખુદ કો કહેતે હૈ કૂલ કા મેં સ્કૂલ હું. સીખ લો સબક યાર, કહો તો મેં સિખા દું જનાબ. શેર પરે ફિરતે હૈ લેકિન ફિર ભી મુઝસે ડરતે હૈ, ગુસ્સા હોગા ફિર ના કોઈ દે, કેન બી જસ્ટ વન, સામને આ જાઉં તો, યુ બેટર રન 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 રન, યુ બેટર રન 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 રન. જિતને મેને દિલ હૈ તોડે, ઉતને ભી હૈ સર ભી ફોડે, લાખોં કો હૈ પીછે છોડે, બુઢ્ઢા હોગા તેરા બાપ. થોડી થોડી સીના દોરી, થોડી થોડી માથા ભોળી, થોડા એક્શન થોડા જેક્શન, બુઢ્ઢા હોગા તેરા બાપ. आज तुम्हें एक कहानी सुनाता हूं मैं. शेर की कहानी सुनोगे? मेरे पास आओ मेरे दोस्तों, एक किस्सा सुनो. मेरे पास आओ मेरे दोस्तों, एक किस्सा सुनो. कई साल पहले की ये बात है. भयानक अंधेरी सिया रात में, लिए अपनी बंदूक मैं हाथ में, घने जंगलों से गुजरता हुआ कहीं जा रहा था. घने जंगलों से गुजरता हुआ कहीं जा रहा था. जा रहा था? नहीं, आ रहा था. नहीं नहीं, जा रहा था. बताता हूं बताता हूं. नहीं भूलती उफ वो जंगल की रात, मुझे याद है वो थी मंगल की रात. चला जा रहा था मैं डरता हुआ,
हनुमान चालीसा पढ़ता हुआ बोलो हनुमान की जय 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 बजरंग बली की जय हाँ बोलो हनुमान की जय जय हो बजरंग बली की जय खड़ी थी अंधेरा मगर सख्त था कोई दस सवा दस का बस वक्त था लरजता था कोयल की भी कूक से बुरा हाल हुआ उस पे भूख से लगा तोड़ने एक बेरी से बेर मेरे सामने आ गया एक शेर कोई खिड़की बन के नजर फिर गई तो बंदूक भी हाथ से गिर गई ऊपर वो नीचे वो आगे मैं पीछे मैं पेड़ पे वो पीछे अरे बचाओ मैं डाल डाल वो पास पास मैं पसीना वो दाल दाल मैं सुर में वो ताल में ये जंगल पाताल में बचाओ बचाओ अरे भागो रे भागो अरे भागो खुदा की कसम मजा आ गया मुझे मार कर बेशरम खा गया लेकिन आप तो जिंदा है अरे ये जीना भी कोई जीना है लल्लू हाँ ला 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 La 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 વાહ ખરેખર મોજ પડી ગયો અમિતાભ બચ્ચન એક જ વાર આવ્યો અને આટલો બધો આનંદ હજી બે વાર આવવાનો છે બાકી છે હજી તો ખરેખર એનો આનંદનો દોર હજી ચાલુ જ છે એ પહેલા હજી એક ઝલક દિખલાજા કોણ આવી રહ્યો છે હિમેશ રેશમિયા
हेलो एवरीवन कम Thank you everyone. હલો, ખૂબ જ સરસ. બધા ઓડિયન્સ ખરેખર ખૂબ જ સપોર્ટ આપ્યો. હવે આપણે આપણા બાળકોની કૃતિ આગળ વધારીએ તો હું દિશા અને ઝલકને કહું કે આગળનો કાર્યક્રમ આગળ શરૂ કરે. લગદી મેં છેડે અમારા દીકવીના મીઠીયા ગલા કરે કુડી નમકીના. અરે અરે દિશા, આ શું કરી રહી છે તું? શું તને ખબર નથી અત્યારે આપણા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યા છે? હું કહું છું અને તું કચરો કરી રહી છે. અરે તું આ શું સ્વસ્થા સ્વસ્થા કરે છે? હું એક કચરો કરું એમાં શું? અને આ મારું ઘર, મારે જે કરવું હોય તે કરું. ના ના દિશા, આ ઘર ભલે મારું ન હોય પરંતુ આ દેશ તો મારો છે ને. કેમ મિત્રો, આ દેશ આપણો છે ને. હા, અને જો તું આવું વિચારે છે એમ બધા આવું વિચારશે તો આપણા દેશમાંથી કચરો કોણ સાફ કરશે? તો શરૂઆત તો આપણાથી જ કરવી પડશે. અરે ઝલક, એવું ના હોય. અત્યારના લોકો શું વિચારે છે તને શું ખબર? હું તને કહું, અત્યારના લોકોના ચશ્મા ઉપર ધૂળ લાગી હોય અને કહે અરે દુનિયા કેટલી ગંદી છે, પણ જો તમે તમારા ચશ્મા સાફ કરતા ભૂલી ગયા છે પછી તો દુનિયા ગંદી જ લાગે. અને અત્યારે જ્યાં પોસ્ટર લગાડ્યા હોય કે અહીંયા કચરો ન કરવો, તો લોકો ત્યાં જ કચરો નાખે છે. અને તું શું આ સ્વચ્છતા સ્વચ્છતા કરી રહી છે? અરે અરે દિશા, ના ના, હું તને સમજાવું. શું તને ખબર છે ગાંધીજી આઝાદી પહેલા શું કહેતા હતા? ગાંધીજી કહેતા હતા કે આપણી આઝાદી કરતા પણ સ્વચ્છતા મહત્વની છે. અને તેના આ વાક્યને અનુલક્ષીને તો નરેન્દ્ર મોદીએ પણ આપણા દેશમાં સ્વચ્છતા અભિયાનો ચાલુ કર્યા છે. અને જો આપણે જ આવું કરશું તો આપણે
આપણા દેશમાંથી કચરો કોણ સાફ કરશે? અરે ઝલક, હવે મને સમજાણું કે સ્વચ્છતાનું મહત્વ કેટલું છે. તો હું ઓડિયન્સ મિત્રોને કહું છું કે સ્વચ્છતા કા રખીએ ધ્યાન, ક્યુંકિ સ્વચ્છતા સે હોતા હૈ દેશ મહાન. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, તો અત્યારે જ આપણે આ કચરો ઉઠાવી લઈએ. કે મિત્રો, નરેન્દ્ર મોદીના આવા શુભ કાર્યમાં તમે પણ સાથ આપશો ને? તો આવું જ કંઈક સ્વચ્છતા અભિયાન વિશે લઈને આવી રહ્યા છે ધોરણ 7-8 ના વિદ્યાર્થીઓ. તો ચાલો આપણે તેને નિહાળીએ. હાય, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આ વાવ સુધીર. હાય, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. અરે અરે સુધીર, કાળા ચશ્મા ઉપર તો જો, રાત પડી ગઈ છે. અરે અરે, કઈ કાનૂનની બુકમાં લખેલું છે કે રાત્રે કાળા ચશ્મા ન પહેરવા જોઈએ? પરંતુ તને રાત્રે કશું જ દેખાય છે કાળા ચશ્મા પહેરીને? ના ના, મને કશું જ નથી દેખાતું. તને કશું દેખાતું નથી?
તેમ છતાં તે કેમ કાળા ચશ્મા પહેર્યા છે? બસ શોખથી. કઈ કારણ તો હશે ને, રીઝન બતાવો મને. એવું કઈક મારું ફેવરિટ ગીત છે, તે કાળા ચશ્મા ઉપર લખાયેલું છે, એટલે મેં પહેર્યા છે. ઓહો, મેનું કાળા ચશ્મા જજા હતા, તે જ ગીત ને? હા હા, તે જ ગીત. તાર તે સાંભળવું છે? હા હા. સાથે અભિનય નિહાળવો છે? હા હા, ચોક્કસ. તો મારા મિત્ર શિવમની ટીમ અને ધોરણ 3-4ની ટીમે તે ગીત ઉપર અભિનય કર્યું છે, તો પૂછ આપણા ઓડિયન્સ મિત્રોને કે તેઓ નિહાળવો છે. તૈયાર છો ને ઓડિયન્સ મિત્રો? તૈયાર છો ને? તો લેટ્સ પ્લે મેનું કાલા ચશ્મા જતા. કરે તું કરે જબ દેખે હમે ઝૂઠી લાયર કાલા કાલા ચશ્મા જચતા તેરે મુખડે પે જૈસે કાલા દિલ જચતા હૈ તેરે ચિન પે અપની અદાઓં સે ઝ્યાદા નહીં તો 10-12 લડકે તો મારી દેતી હોગી તું દિન મેં તુજ જૈસે 36 ફિરતે હમ મેરે વર્ગી ઓર ન હોણી વે કાળા કાળા